साबरकांठा थी हाल मिली रहे समाचार पर नजर करिए तो साबरकांठा जिला ना प्रांतित तलो 33 विधानसभा ना अपक्ष उम्मीदवार प्रकाशभाई जोशी महाराजे पोतानुं उम्मीदवारी फॉर्म परत खेंची उम्मेदवारी फॉर्म परत खेंची जिग्नेशभाई पंड्या तथा पंकजभाई मोदी ની આગેવાની હેઠળ ભાજપમાં જોડાયા હતા તો તેઓ હિંમતનગર ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ભાજપ જિલ્લા પ્રમુખ જેડી પટેલ તથા મંત્રી વિજયભાઈ પંડ્યાના હસ્તે કેસરિયો કેસ ધારણ કર્યો હતો તો આ પ્રસંગે ભાજપના જિગ્નેશભાઈ પંડ્યા તથા પંકજભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા હું જોશી પરેશકુમાર પ્રણયચંદ્ર પ્રકાશભાઈ મહારાજ આજે હું ફોર્મ પાછું ખેંચું છું મારા મોટા ભાઈ શ્રી યોગેશભાઈ રાવલ તથા જિગ્નેશભાઈ તથા અમારા પંકજભાઈના હું આજે આ બધો ફોર્મ પાછું ખેંચું છું અને મને ભારતીય જનતા પાર્ટીમાં હું આજથી જોડાઉં છું અને મોદી સાહેબના કામથી હું ઘણો પ્રેરિત છું એટલા માટે હું આ ફોર્મ પાછું ખેંચું છું ભારત માતા કી જય ભારત માતા કી સાબરકાંઠાથી હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત તલો 33 વિધાનસભાના અપક્ષના ઉમેદવાર પ્રકાશભાઈ જોશી મહારાજે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી જિગ્નેશભાઈ પંડ્યા તથા પંકજભાઈ મોદીની આગેવાની હેઠળ ભાજપમાં જોડાયા હતા તો તેઓ હિંમતનગર ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા ભાજપ જિલ્લા પ્રમુખ જેડી પટેલ તથા મંત્રી વિજયભાઈ પંડ્યાના હસ્તે કેસરિયો કેસ ધારણ કર્યો હતો તો આ પ્રસંગે ભાજપના જિગ્નેશભાઈ પંડ્યા તથા પંકજભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા હું જોશી પરેશકુમાર પ્રણયચંદ્ર પ્રકાશભાઈ મહારાજ આજે હું ફોર્મ પાછું ખેંચું છું મારા મોટા ભાઈ શ્રી યોગેશભાઈ રાવલ તથા જિગ્નેશભાઈ તથા અમારા પંકજભાઈના હું આજે આ બધો ફોર્મ પાછું ખેંચું છું અને મને ભારતીય જનતા પાર્ટીમાં હું આજથી જોડાઉં છું અને મોદી સાહેબના કામથી હું ઘણો પ્રેરિત છું એટલા માટે હું આ ફોર્મ પાછું ખેંચું છું ભારત માતા કી ભારત માતા કી